10.3 દ્રવ્યમાન દળ એટલે કે માસ. હવે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યમાન એને આપણે છૂટું પાડીએ તો કે દ્રવ્ય પ્લસ માન એટલે કે દ્રવ્યનું માપ. કોઈ પણ પદાર્થ છે એ દ્રવ્યનો બનેલો છે. કોઈ પણ તમે નાના નાના કણોને ભેગા કરીને જે દ્રવ્ય બનતું હોય છે, પદાર્થ બનતો હોય છે, એનું માપ એટલે કે દ્રવ્યમાન, એ પદાર્થનું દળ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે આ બધી જે વાત છે દ્રવ્યની વાત એ તમે ચેપ્ટર એકમાં સમજી ચૂક્યા છો. સૌપ્રથમ આપણે તેના કેટલાક મહત્ત્વના પોઈન્ટ્સ જોઈએ તો કે આપણે દળને શેના દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે. કોઈ પણ પદાર્થમાં જે દ્રવ્ય હોય એનો આખો જથ્થો હોય એને શું કહેવાય, પદાર્થનું દળ કહે છે. અને દળને આપણે કોઈ સંજ્ઞા વડે દર્શાવી જ શકીએ. આપણે દરેક જગ્યાએ દ્રવ્યમાન દળ, દ્રવ્યમાન દળ એવું તો ન લખી શકીએ ને, તો એના માટે શું દર્શાવીએ છીએ આપણે એની સંજ્ઞા. દળને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, માસ કહે છે. તો દળને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. હવે દળનું પણ એસઆઈ એકમ છે. તમે ક્યાંક બજારમાં જાઓ તો તમે 5 કિલો બટાકા લેવા હોય, 5, તો તમે શું કહેશો કે મને 5 લિટર બટાકા આપો, એવું કહેશો નહીં. શું કહેશું આપણે, 5 કિલોગ્રામ બટાકા આપો મને. તો દળનું એસઆઈ એકમ શું છે, કિલોગ્રામ છે. દળને આપણે માપવું હોય તો કેવી રીતે માપી શકીએ છીએ, તો તમે કહેશો વજન કાંટા દ્વારા. પણ વજનનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ ટોપિક સમજવાના છીએ. પણ આ જે દળ રાશિ છે એને આપણે સ્પેશિયલ, તમે સોનાની દુકાનમાં જાઓ બરોબર, તો ત્યાં તમને કોઈ પણ ભૌતિક તુલા દ્વારા ચોક્કસ માપ, આપણને એનું ચોક્કસ દળ બતાવવામાં આવે છે. તમે કોઈ ઘરેણાં લ્યો છો બરોબર, તો દળને ભૌતિક તુલા વડે માપી શકાય છે. કોઈ પણ પદાર્થનું દળ હંમેશા શું કેવું હોય છે, અચળ હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ઇન્ડિયામાં જાઓ, બીજા કોઈ કન્ટ્રીમાં જાઓ, પૃથ્વીની બહાર જાઓ, એ પદાર્થને તમે ગમે ત્યાં લઈને જાઓ, એનું દળ હંમેશા કેવું રહેશે, અચળ જ રહેશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે કોઈ પણ પદાર્થનું દળ એ તે પદાર્થની જડત્વની માત્રા દર્શાવે છે. તમે કહેશો કે ટીચર આ જડત્વ શું છે, આપણે લાસ્ટ જે 9th ચેપ્ટર શીખ્યા હતા એમાં આપણે જડત્વ વિશે માહિતી મેળવી હતી કે તમે માની લો કોઈ તમે બકરી લ્યો છો અને સાઈડમાં તમે હાથી લ્યો, તો હાથ બકરીનો પગ તમે આરામથી ખસેડી શકો છો, કારણ કે તમારું જે સ્ટ્રેન્થ છે, તમારી જે તાકાત છે એ બકરીની તાકાત કરતાં કેવી છે, વધારે છે બરોબર. જ્યારે તમે એને હાથીનો પગ ખસેડવાનું કહે તો તમે કહેશો ના ટીચર, શું હાથીનો પગ ખસતો હશે, કારણ કે હાથીનું જ પોતાની સ્ટ્રેન્થ છે બરોબર. હાથીની સ્ટ્રેન્થ કરતાં જો વધારે સ્ટ્રેન્થ તમે યુઝ કરો, વધારે તાકાત તમે યુઝ કરો, તો તમે ખસેડી શકો છો. પણ હાથીને પોતાનું જ એક પ્રકારનું જડત્વ છે, એને જ કહેવાય જડત્વ, પોતાનું જ દ્રવ્યમાન છે બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે કહી શકો છો કે એની સ્ટ્રેન્થ, એનું જડત્વ વધારે છે. તો કોઈ પણ પદાર્થનું દળ જે છે એ પદાર્થની જડત્વની માત્રા દર્શાવે છે. એમાં કેટલું દળ રહેલું છે એ તેની શું દર્શાવે, પદાર્થની જડત્વની માત્રા દર્શાવે છે. ઓકે, તો આ બધા હતા દ્રવ્યમાન એટલે કે દળના કેટલાક પોઈન્ટ્સ બરોબર. આ ટોપિક પૂરો થયો. 10.4 વજન વેઇટ. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વજનની વ્યાખ્યા જોઈએ. શું કહે છે તો કે કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. એટલે કે તમે હવે માની લો, તમે પોતાનું જ એક્ઝામ્પલ લઈ લો, તમે ઊભા છો ઓકે, તો તમે ઊભા હોય તો કેવી રીતે ઊભા રહ્યો છો જમીન ઉપર, તો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો તમારા ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને તમારું વજન કહેવાય છે. ઓકે, તમારું વજન કેવી રીતે માપી શકાય, તો કે તમે જમીન ઉપર ઊભા રહ્યો કેમ, ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો તમારા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળને જ તે પદાર્થનું એટલે કે તમારું વજન કહે છે. હવે જુઓ, કોઈ પણ પદાર્થ પર લાગતું વજન શું કીધું છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે ને. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે એ તે સ્થાને તે પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યના ગુણનફળ જેટલું હોય છે. આપણે લાસ્ટ ગુરુત્વ પ્રવેગ જોવાનું હતું એમાં જોઈ ગયા હતા કે એફ બરાબર
mg કે કારણ કે તમારે બળ ની કોઈ પણ વાત આવે એટલે શું આપણે સૂત્ર મૂકીએ છીએ father is equal to mother f બરાબર ma પણ આપણે અહીં વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ બળ ની તો આપણને પ્રવેગ કેવો લાગશે સાદો થોડી ને લાગે આપણને તો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ લાગે એટલા માટે આપણે f બરાબર mg લખીએ પણ જુઓ આપણે અહીં શું કીધું છે તો કે જે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોય એ તે પદાર્થનું વજન કહેવાય છે તો જે પદાર્થ પર વજન લાગી રહ્યું છે ઓકે તો એ વજનને આપણે સિમ્બોલ આપીશું W કેમ કારણ કે એનું ઇંગ્લિશ નેમ શું છે વેઇટ ઓકે વેઇટ નામ છે એનું તો W બરાબર m ઇન્ટુ g કારણ કે તે પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યના ગુણનફળ જેટલું હોય એટલે કે ગુણાકાર જેટલું ગુણનફળ એટલે ગુણાકાર ઓકે હવે આપણે જોઈએ વજનનો SI એકમ વજનનો SI એકમ છે ન્યૂટન કારણ કે બળનો પણ SI એકમ શું છે ન્યૂટન અને બળનું સૂત્ર પણ શું થાય mg ઓકે તો હવે તમને બધાને ખ્યાલ છે કે એનો બીજો પણ એક SI એકમ છે તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની બે માઇનસ બે ઘાત ઓકે આ ખાસ યાદ રહી જવો જોઈએ એકમ આપણે ઘણી બધી વાર રિપીટ કરી લીધો છે હવે જોઈએ તો કે વજન બળ હંમેશા નીચેની તરફ જ લાગે છે તેથી તેને મૂલ્ય અને દિશા બંને હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો કે કોઈ પણ પદાર્થનું દળ દરેક સ્થાને અચળ હોય છે આપણે હમણાં જે દ્રવ્યમાન ટોપિક જોઈ ગયા એની અંદર કેટલાક પોઈન્ટ્સ જોયા એમાં લખેલું હતું કે કોઈ પણ પદાર્થનું દળ દરેક સ્થાને કેવું હોય અચળ હોય છે આ ખાસ યાદ રાખજો દળ જે અચળ હોય છે પરંતુ દરેક સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક સમાન હોતું નથી તેથી કોઈ પદાર્થનું વજન એ અચળ હોતું નથી હવે જુઓ આપણું સૂત્ર હતું ડબલ્યુ બરાબર એમ જી બરાબર હવે દળ તો અચળ હોય એમ અચળ હોય દરેક જગ્યાએ પણ જે જી છે જે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય એક સમાન નથી હોતું એ તો હંમેશા બદલાતું રહેતું હોય છે તો કોઈ પણ પદાર્થનું વજન જે છે એ અચળ આપણે ન કહી શકીએ કારણ કે ગુરુત્વ પ્રવેગ તો બદલાયા કરે છે બરાબર તો જે વજન છે એ અચળ હોતું નથી હવે માની લો કે અહીં કોઈ સ્થાને ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અચળ હોય હવે દળ તો અચળ જ હોય છે પણ જો જી પણ અચળ હોય તો શું થાય માટે આપણે લખી શકીએ કે ડબલ્યુ ચલે છે એમ એટલે કે એક સમાન આ સમપ્રમાણતાની નિશાની છે જો આમાં આપણે સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી તો હવે એમાં જી અચળ હોય તો ડબલ્યુ ચલે છે એમ થઈ જાય બરાબર તો સમપ્રમાણ થઈ જાય એ બંને એથી કોઈ નિશ્ચિત સ્થાને કોઈ પદાર્થના વજનને તેના દળ સ્વરૂપે સ્વીકારી શકાય છે એટલે કે ત્યારે આપણે એવું કહી શકીએ કોઈ પણ જગ્યાએ કે પદાર્થનું જે વજન છે એના દળ સ્વરૂપે આપણે સ્વીકારતા હોઈએ છીએ હવે તમને બધાને ખ્યાલ હોય કે ઘણા બધા કહેતા હોય છે કે દળ અને વજન તો સરખું જ હોય છે એવું નથી હોતું દળ અને વજન સરખા નથી હોતા તમને બધાને ખ્યાલ હોય કે આપણે કોઈ વસ્તુનું વજન માપવું હોય હમણાં એક્ઝામ્પલ લીધું હતું કે આપણે બટાકા માપવા હોય તો આપણે બટાકાનું દળ જોઈતું હોય તો શું કહીએ વજન કેટલું છે તો કે એમ કહેશું 5 કિલોગ્રામ તો એમાં તો કિલોગ્રામ એકમ લાગે છે તમે કોઈ પણ જગ્યાએ જુઓ આપણે કોઈ પણ પદાર્થનું વજન માપવું હોય તો કિલોગ્રામ એકમ લગાવતા હોઈએ છીએ જ્યારે આમાં આપણે SI એકમની વાત કરી વજનના SI એકમની તો શું હતો વજનનો SI એકમ ન્યૂટન લગાવેલું છે કેમ આવું કર્યું છે કેમ દળને આપણે કિલોગ્રામ કહીએ છીએ અને વજનને ન્યૂટન તો એ બંને સરખા જ થયા ને એવું નથી હોતું એવું ક્યારે થાય છે તો કે જો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ થાય ત્યારે વજન અને દળ સમાન થતા હોય છે સમપ્રમાણ થતા હોય છે ત્યારે આપણે એનો SI એકમ એટલે એનો જે SI એકમ છે એ દળનો લાગે પણ હંમેશા યાદ રાખવાનું છે કે દળનો SI એકમ કિલોગ્રામ છે અને વજનનો SI એકમ ન્યૂટન છે એટલે આમાં આટલો ડિફરન્સ જોવા મળે છે અને આ પ્રશ્ન ખાસ થવો જોઈએ કે દળનો આવો એકમ ને વજનનો આવો એકમ કેમ છે બરાબર એવા પ્રશ્નો આપણને થવા જોઈએ જુઓ હવે વજનના માપન માટે આપણે શું યુઝ કરીએ છીએ સ્પ્રિંગ કાંટો વપરાય છે જ્યારે દળમાં શું વપરાતું હતું દ્રવ્યમાનમાં તો કે એમાં આપણે વાપરતા હતા ભૌતિક તુલા બરાબર એના વડે વજન માપતા હતા હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ તો કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં ઘટાડો થતો હોવાથી તે પદાર્થના વજનમાં પણ ઘટાડો થાય છે હવે વળી આ નવી માથાકૂટ આવી કે આ શું કહે છે
તો કે શું કીધું છે? માની લો હવે તમારે ઉપરથી કોઈ વસ્તુ નીચે આવા દો છો તો સૌપ્રથમ તો પહેલા સ્થિર જ હોય, બરોબર? ઉપરથી તમે કોઈ વસ્તુને મુક્ત કરાવો છો તો એ સ્થિર હોય પદાર્થ, તો હવે પદાર્થ ધીરે ધીરે ગતિમાં આવશે, એકદમ ફૂલ સ્પીડ વધતી જશે અને એનો વેગમાં વધારો થશે અને તરત જમીનમાં અથડાશે. તો એમાં તમે જોઈ શકો છો કે એના પ્રવેગમાં વધારો થતો જાય છે. વેગમાં ફેરફાર એટલે પ્રવેગ, બરોબર? એના ગુરુત્વ પ્રવેગ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે પોતાની તરફ, તો લાગે છે ગુરુત્વ પ્રવેગ, બરોબર? તો એમાં શું થાય છે? સતત ને સતત જમીન તરફ આવે છે એટલે એના પ્રવેગમાં વધારો થાય છે. તો ગુરુત્વ પ્રવેગમાં જમીન તરફ આકર્ષાય પદાર્થ તો શું થાય? વધારો થાય, એટલે કે એના વજનમાં પણ વધારો થાય. પણ જ્યારે કોઈ પદાર્થને આપણે નીચેથી ઉપર તરફ ગતિ કરાવીએ એટલે કે નીચે તો વધારે હોય પણ ઉપર તરફ જાય એટલે ધીમો ધીમો થતો જાય, એકદમ ધીમો થતો જાય, બરોબર? અને પછી તમે જોયું હોય તો બોલ તમારો પાછો નીચે આવશે, તો એ ધીમો થાય છે કારણ કે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. તો એના વજનમાં પણ શું થશે? ઘટાડો થશે. તમે જોયું હોય શૂન્યાવકાશમાં કેમ આપણે વસ્તુઓ તરતી જોવા મળે છે? કારણ કે ત્યાં તેનું વજનમાં ઘટાડો થઈ ગયો હોય છે, એટલા માટે, બરોબર? જ્યારે એ જમીન પર આપણે એના વજનમાં વજન એનું જોવા મળે છે, કેમ? કારણ કે એમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારે હોય છે. તો કહી શકીએ ને કે પૃથ્વીની સપાટી ઉપર તરફ જતાં ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં ઘટાડો થતો જાય, તેથી તે પદાર્થના વજનમાં પણ શું થાય? ઘટાડો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં એક ટોપિકમાં જોઈ ગયા હતા કે પૃથ્વી પર ધ્રુવ કરતા વિષુવવૃત્ત પાસે પદાર્થનું વજન ઓછું હોય છે. કેમ? તો કે આપણી પૃથ્વી કેવી છે? ચપટી, નારંગી જેવી. હવે આમાં જે મેં બતાવી છે એવી સાવ નથી, પણ તમે આ સમજવા માટે મેં આવી રીતને ડ્રો કરેલી છે. ઓકે, જુઓ પૃથ્વી આપણને આ રીતના દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે વિષુવવૃત્ત છે એ બાજુનું અંતર વધારે છે, જ્યારે ધ્રુવમાં છે એનું અંતર ઓછું હોય છે. હવે આપણી પૃથ્વી પર ધ્રુવમાં છે એના કરતાં વિષુવવૃત્ત પાસે પદાર્થનું વજન કેમ ઓછું હોય છે? કારણ કે વિષુવવૃત્ત પાસે જો તમે પદાર્થ જવા દો તો એમાં છે ને એનું જે પદાર્થનું અંતર હોય ને એ વધી જાય છે, એટલા માટે પદાર્થનું જે વજન હોય ને એ વધારે હોય. જ્યારે ધ્રુવ પાસે અંતર ઓછું હોય તો પદાર્થનું વજન પણ કેવું થાય? ઓછું થાય. તમને બધાને યાદ જ હશે એનું સૂત્ર, તો કે બળનું એફ બરાબર જી એમ એમ અપોન ડી સ્ક્વેર. ડી સ્ક્વેર કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે એનું વજન, હવે એનું અંતર વધારે હોય, બરોબર, તો એના બળમાં શું થાય? ઘટાડો, બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આપણે જોયું કે વજન જે છે ડબલ્યુ બરાબર એમ જી આપેલું છે આપણને. ઓકે, તો જેમ જેમ ધ્રુવ પાસે જાય એમ એનું વજન ઓછું હોય પદાર્થનું, અને એનું અંતર ઓછું હોય એમ વજન ઓછું, અને જેમ અંતર વધારે એમ વજન વધારે. ઓકે, તો આ આપણને ખ્યાલ આવી ગયો છે. કેમ? જુઓ, જેમ ગુરુત્વ પ્રવેગ વધારે તેમ વજન વધારે, જેમ ગુરુત્વ પ્રવેગ ઓછો તેમ વજન ઓછું, કારણ કે એ અહીં ડબલ્યુ બરાબર એમ જી ગુણાકારમાં છે એટલા માટે, સમપ્રમાણમાં છે એટલા માટે. ઓકે, તો આજનો આપણો આ જે આખો ટોપિક છે વજનનો એ પૂરો થાય છે. અને આ રીતે મેં તમને પોઈન્ટ વાઇઝ લખીને એટલા માટે બતાવેલું છે કે તમને ખ્યાલ આવે કે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછાય વજનનો તો કેવી રીતે લખવું. અને આ મેં મારી મૌલિકતાથી આપણે લખેલું હોય તો તમે પણ તમારી મૌલિકતા અંદર લખી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ 10.4.1 પદાર્થનું ચંદ્ર પર વજન, વેઇટ ઓફ એન ઓબ્જેક્ટ ઓન ધ મૂન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પૃથ્વી પર વજન. ઓકે, પૃથ્વી પર કોઈ પણ પદાર્થનું વજન, પણ હવે આપણે જોવાના છીએ કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન, કે એનું ચંદ્ર પર કેટલું વજન હોય છે. જો કોઈ પદાર્થ પર ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું ચંદ્ર પરનું વજન કહે છે. કેવી રીતે? હવે આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ શું છે, તો કે એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. કયું બળ છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર એફ, એટલે કે એના બરાબર શું છે? જી એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર. આપણે આ સૂત્ર જોઈ ગયા છે, બરાબર, કે પૃથ્વી પર આ પ્રકારનું બળ લાગે છે. તો આ રીતે ચંદ્ર પર પણ કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જે
ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ઓકે, હવે ચંદ્રનું દળ એ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે. કેમ એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો કે પૃથ્વી છે એ ઘણી મોટી છે ચંદ્ર કરતાં. ચંદ્ર તો નાનો છે. તમે આપણે એક્ઝામ્પલ જોયું હતું એક બકરી અને હાથીનું, કે બકરી કેવી નાની છે તો એની તાકાત ઓછી હોય, જ્યારે હાથી જે છે એની તાકાત વધારે હોય, કારણ કે એનું દળ વધારે હોય. હવે એવું નથી હોતું કે દળ વધારે હોય તો એની તાકાત વધારે હોય, દરેક કિસ્સામાં એવું નથી હોતું. ઓકે, આવું ખાલી આપણે અહીં જોઈએ છીએ કે પૃથ્વી મોટી છે એટલે કે એનું જે બળ હોય એ વધારે હોય, જ્યારે મૂન જે ચંદ્ર છે એ નાનો છે, કદની સાપેક્ષે એ નાનો છે. તો ચંદ્ર પર પદાર્થોનું જે પદાર્થો પર છે ને એ ઓછું આકર્ષણ બળ લગાડે. બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના માટે એક્ઝામ્પલ જોઈએ કે પદાર્થનું ચંદ્ર પર વજન કઈ રીતે જોવું, એની ગણતરી આપેલી છે. ધારો કે એમ દળના પદાર્થ માટે આપણી પાસે એ પદાર્થ છે. ઓકે, તો એમ દળના પદાર્થ માટે અહીં પૃથ્વીનું દળ આપણને બુકમાં કોષ્ટક 10.1 આપેલું છે, કે જેની અંદર આપણે ખગોળીય પદાર્થ એટલે કે પૃથ્વી અને ચંદ્ર વિશેનું દ્રવ્યમાન અને ત્રિજ્યા બંને આપેલી છે. તો એ જ અહીં લખેલી છે. પૃથ્વીનું દળ છે 5.98 × 10^24 કિલોગ્રામ. ચંદ્રનું દળ છે 7.36 × 10^22 કિલોગ્રામ. હવે આપણે પૃથ્વીનું દળ અહીંયા 5.98 આપ્યું છે. હવે આપણે તો વાત કરી હતી કે એનું દળ તો 6 છે. બરોબર, 6 × 10^24 કરીએ છીએ. તો પછી આમાં કેમ એવું કરેલું છે આપણે? તો કે અહીંયા આપણે એકદમ ચોક્કસ એપ્રોક્સ આમ દળ લીધેલું છે. કોઈ પણ પ્રકારની આપણે ગણતરીમાં અંશ માત્રની ભૂલ જોવા ના મળે એટલા માટે એનું પરફેક્ટ માપ લીધેલું છે આપણે. ઓકે, હવે જોઈએ પૃથ્વીની ત્રિજ્યા. તો કે 6.37 × 10^6 મીટર. હવે 6.4 વાત કરેલી હતી ને આપણે, કીધું હતું ને કે 64 લાખ હોય. તો કેમ? તો કે અહીંયા પણ આપણે એનું પરફેક્ટ ત્રિજ્યા લીધેલી છે, એકદમ એકદમ ચોક્કસ વસ્તુ આપણે લીધેલી છે 6.37. ચંદ્રની ત્રિજ્યા 1.74 × 10^6 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ એમ દળ ધરાવે છે એનું પૃથ્વી પર પણ જોઈશું કે કેટલું બળ લગાવે છે, અને એનું છે ને આપણે ચંદ્ર પર પણ જોઈશું. જુઓ, હવે કોઈ એમ દળ ધરાવતા પદાર્થ પર પૃથ્વી પર લાગતું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. તો હવે પૃથ્વી પર લાગે છે તો આપણે એફમાં ઈ જોઈન્ટ કરીશું. કેમ? અર્થ માટે એફ ઈ ઇઝ ઇક્વલ ટુ જી ગુરુત્વ પ્રવેગ ગુણ્યા એમ ઈ ઇન્ટુ એમ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જી છે એ સાર્વત્રિક અચળાંક છે. બરોબર, હવે એમ ઈ શું છે? તો કે પૃથ્વી પરનું દળ છે. જ્યારે એમ જે છે એ તો કોઈ પદાર્થનું દળ છે, એ તો અચળ જ હશે, રાઈટ? છેલ્લે આપણે છેદમાં જોઈશું આર ઈ નો સ્ક્વેર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે, એટલા માટે આર ઈ. હવે આપણે ડી લખતા હોઈએ છીએ પણ આપણે તો ત્રિજ્યા લઈએ છીએ ને, તો એટલા માટે લખીએ છીએ આર ઈ સ્ક્વેર. હવે તે જ પદાર્થ પર ચંદ્ર દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો એફ એમ. હવે ચંદ્રનું મૂન એટલા માટે આપણે એફ એમ સ્મોલ એમ લગાવેલો છે, ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ એમ ઇન્ટુ પછી પદાર્થનું દળ છેદમાં આર એમ સ્ક્વેર. હવે આ છે ચંદ્રની ત્રિજ્યા. ઓકે, તો હવે આ આપણે બંને સમીકરણોને 1 અને 2 નામ એવી રીતે આપી દઈએ. તો હવે આપણે કરીશું સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈશું, કારણ કે એ બંનેમાં આપણે જોવું છે કે કોનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ચંદ્ર દ્વારા જે પદાર્થ પર વજન લાગે છે એ કેટલું છે. ઓકે, જુઓ હવે આપણે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. તો કે એફ ઈ અપોન એફ એમ ઇઝ ઇક્વલ ટુ, જુઓ એ બંનેને આપણે સરખાવીએ છીએ, ડાબી બાજુ જમણી બાજુ બંનેને આપણે ગુણોત્તર લઈએ છીએ. ઓકે, જુઓ એફ ઈ અપોન એફ એમ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ ઈ ઇન્ટુ એમ અપોન આર ઈ સ્ક્વેર છેદમાં જી ઇન્ટુ એમ એમ ઇન્ટુ એમ અપોન આર એમ સ્ક્વેર. હવે આમાં જે સરખું સરખું છે એ ઉડી જશે, જી જી ઉડી જશે, કારણ કે સાર્વત્રિક અચળાંક તો સરખો જ છે. ત્યારબાદ પદાર્થનું જે દળ છે એમ એ પણ ઉડી જશે. તો હવે બચ્યું શું? તો કે એફ ઈ અપોન એફ એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર છેદમાં એમ એમ અપોન આર એમ સ્ક્વેર, આટલું વધ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખ્યાલ છે
કે વજન જે ટોપિક હમણાં શીખી ગયા એમાં આપણે જોયું હતું કે જે પણ પદાર્થ જે છે પૃથ્વી છે એ પદાર્થ પર જે પોતાના બળથી આકર્ષે છે પદાર્થને એને શું કહેતા હતા આપણે પદાર્થનું વજન કહેતા હતા ઓકે તો એટલા માટે આપણે એફ ઇઝ ઇક્વલ ટુ એમજી લખતા હતા તો એને આપણે શું કીધું હતું ડબલ્યુ બરાબર એમજી તો આપણે અહીંયા પણ એ જ રીતે લખીશું કારણ કે જે પદાર્થ આપણે લીધેલો છે એમ પદાર્થ એમ દળનો પદાર્થ લીધેલો છે એના ઉપર પૃથ્વી દ્વારા પણ બળ લાગે છે અને જે બીજી બાજુ ચંદ્ર દ્વારા પણ બળ લાગે તો એફ ઈનું આપણે ડબલ્યુ ઈ કરીશું અને એફ એમનું આપણે ડબલ્યુ એમ કરી શકીએ બરોબર તો આપણે એવું લખી શકીએ યસ એક્ઝેક્ટલી લખી શકીએ જુઓ હવે આપણે આ જે છેદમાં આપણે બધી વસ્તુઓ લખેલી છે તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર હવે નીચે જુઓ છેદનો છેદ અંશમાં જશે હવે એમ એમ તો રહેશે જ એમ ને એમ પણ એનો જે આર એમ છે એ ઉપર જશે બરોબર છેદનો છેદ અંશમાં જશે આ વાતના લીધે જ આર એમ સ્ક્વેર ઉપરની તરફ અંશમાં જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ વસ્તુ મળી ગઈ છે હવે શું કરીશું તો કે આપણે આમાં પદાર્થનું એટલે કે પૃથ્વીનું દળ ચંદ્રનું દળ ને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા મૂકીશું પણ સૌપ્રથમ આપણને ખબર તો હોવી જોઈએ ને કે જે આપણે વસ્તુ લીધેલી હતી એ કઈ જગ્યાએ મૂકવાની છે તો કે જુઓ પૃથ્વીનું દળ જે આપણે લીધેલું હતું એ એમ ઈ છે કેમ કારણ કે એમ ઈ એટલે અર્થ અને એમ એટલે દળ તો કે પૃથ્વીનું દળ તો આપણે પૃથ્વીનું દળ એમ ઈની સ્થાને મૂકીશું ગુણ્યા જુઓ ચંદ્રનું દળ આપણે એમ એમ એ નીચે મૂકવાનું છે પૃથ્વીની ત્રિજ્યા આર ઈ હવે આર ઈ છે છેદમાં છે તો આપણે એને છેદમાં મૂકીશું ચંદ્રની ત્રિજ્યા આર એમ તો આર એમ ક્યાં છે અંશમાં તો એ રીતે આપણે એ દરેકની કિંમત મૂકી દીધેલી છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ ગણતરી મોટી છે આપણે આ કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે અને આ ગણતરી 11th 12th જે સ્ટુડન્ટ્સ હોય એના માટેની છે એમાં જે ફિઝિક્સ હોય ને એમાં આવી ગણતરી આવે છે અને એ ટાઈમમાં આપણે કેલ્ક્યુલેટર યુઝ કરવાની છૂટ હોય છે તો કેલ્ક્યુલેટર યુઝ કરવા માટે આ ગણતરીઓ એમાં આપવામાં આવતી હોય છે પણ આપણને એ જવાબ આપેલો જ છે કે 6 આવે છે બરાબર દરેકની કેલ્ક્યુલેશન કરીને આપણને શું આન્સર મળશે 6ની આસપાસ બરાબર નિયર અબાઉટ હવે જુઓ વચ્ચે આ જે સાઇન કરેલી છે ઇઝ ઇક્વલ ટુની જગ્યાએ આપણે કરેલી છે નિયર અબાઉટની સાઇન કે 6ની આસપાસ આવે હવે અહીંયા કોઈ ચંદ્રનું આ વજન માપવાનું હતું કે ચંદ્ર પર આ પદાર્થનું વજન માપવાનું હતું ગયું બરોબર એ તો આપણે એમને નિયર અબાઉટ સાયન્ટિફિકલી આ મળેલું છે આપણને ઓકે જુઓ ડબલ્યુ ઈ અપોન ડબલ્યુ એમ ઇઝ નિયર અબાઉટ 6 આપણને આ રીતનો આન્સર મળશે હવે ડબલ્યુ એમ ઇઝ એને આપણે કરતા બનાવીએ બરોબર કારણ કે આપણે મૂનનું વજન જોઈએ છે ને એટલા માટે તો ડબલ્યુ ઈ અપોન 6 હવે વિદ્યાર્થી મિત્રો આ વાત તમે આગળના ધોરણમાં ભણી ગયા કે ચંદ્ર પરનું વજન એ પૃથ્વી પરના વજન કરતાં 6ઠા ભાગનું હોય આ વાત તમે શીખી ગયા છો કઈ તો કે ચંદ્ર પરનું વજન એ પૃથ્વી પરના વજન કરતાં 6ઠા ભાગનું હોય છે હવે અહીંયા કોઈ માપવા નથી ગયું અહીંયા તો બસ આ રીતની આપણે આજે કેલ્ક્યુલેશન કરી એ કેલ્ક્યુલેશનના હિસાબે સાયન્ટિફિકલી આપણને આ વજન મળેલું છે બરોબર હવે આપણી બુકમાં જુઓ આ રીતનું આપેલું છે આપણે શું કર્યું છે ડબલ્યુ ઈ અપોન ડબલ્યુ એમ કરેલું છે પણ બુકમાં આપેલું છે ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઈ તો જવાબ આવશે 1/6 ઓકે તો પદાર્થનું ચંદ્ર પર વજન ઇઝ ઇક્વલ ટુ 1/6 ઇન્ટુ તેનું પૃથ્વી પર વજન બરોબર એવી રીતે અહીંયા લખેલું છે તો હવે આપણે કહી શકીએ ને કે આમ કોઈપણ પદાર્થનું ચંદ્ર પરનું વજન એ પૃથ્વી પરના વજનના 6ઠા ભાગનું હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું પદાર્થનું ચંદ્ર પર વજન